नमस्कार विद्यार्थी मित्रों, वेट डिजिटल एज्युकेशन में हूँ ललित वेकरिया आपनो हार्दिक स्वागत करूँ छूँ। आपणे जोई रहीए छीए धोरण 10 विषय गणित चैप्टर नंबर 4 द्विघात समीकरण। स्वाध्याय छे एमां 4.2 માં અવયવીકરણની રીતથી એનો ઉકેલ ગણ શોધવો, જેમાં આપણે કેટલાક દાખલો આગળના વિડીયોમાં જોઈ ચૂક્યા છીએ। હવે આપણે કૂટ પ્રશ્નની અંદર જઈએ તો પ્રશ્ન નંબર 3 છે। એવી બે સંખ્યાઓ શોધો કે જેમનો સરવાળો 27 અને ગુણાકાર 182 થાય છે। તો મિત્રો જોઈએ કે જેમના વર્ગોનો સરવાળો એવી બે સંખ્યાઓ શોધો કે જેમનો સરવાળો 27 અને ગુણાકાર 182। સરવાળો અહીં આપણને 27 આપ્યો છે અને ગુણાકાર આપ્યો છે 182। તો કોઈ પણ એક માહિતીના આધારે આપણે x ધારવાનો છે, એટલે કે સંખ્યાઓ ધારવાની છે, અને પછી બીજી માહિતીના આધારે એનું સમીકરણ બનાવવાનું છે। તો બે સંખ્યા છે તો એમાંથી આપણે સૌ પ્રથમ ધારીએ, તો ધારો કે એક સંખ્યા x છે। હવે જો સરવાળાના આધારે આપણે બીજી સંખ્યા મેળવવા જઈએ તો બંને સંખ્યાનો સરવાળો 27 હોય તો બીજી સંખ્યા કુલ સરવાળો છે, એમાંથી પ્રથમ સંખ્યાને બાદ કરીએ, એટલે કે 27 કુલ સરવાળો છે, પ્રથમ સંખ્યા આપણે ધારી છે x। તો કુલ સરવાળામાંથી પ્રથમ સંખ્યા બાદ કરતા બીજી સંખ્યા આપણને મળશે 27 માઇનસ x। હવે ખાસ ધ્યાન એ રાખવાનું છે, આપણે સંખ્યાઓ ધારી છે સરવાળાના આધારે। હવે જ્યારે સમીકરણ આપણે બનાવવા જઈ રહ્યા છીએ ત્યારે ઉપયોગ કરવાનો છે ગુણાકારનો, તો ગુણાકાર અહીં આપણને આપવામાં આવ્યો છે 182, એટલે કે આપેલી બંને સંખ્યાઓનો ગુણાકાર 182 છે। તો સમીકરણ બનાવવા માટે પ્રથમ સંખ્યા છે x અને બીજી સંખ્યા છે 27 માઇનસ x, એ બંને સંખ્યાનો ગુણાકાર 182। તો આ રીતે આપણને સમીકરણ મળશે। જોઈએ હવે સમીકરણ, તો x ને આપણે અંદર ગુણવાનું છે, x ગુણ્યા 27 એટલે કે 27 x, x ગુણ્યા માઇનસ x તો પ્લસ માઇનસ માઇનસ થશે, x નો સ્ક્વેર બરાબર 182। હવે આપણે દ્વિઘાત સમીકરણ શોધવાનું છે, એટલે કે પ્રમાણિત સ્વરૂપમાં લાવવાનું છે। તો x સ્ક્વેર માઇનસ છે તો એનું સ્થાન બદલી નાખીએ, એટલે કે ડાબી બાજુથી જમણી બાજુ, તો એની સાથે 27 x હોવાથી એનું પણ સ્થાન બદલવામાં આવશે। આ બંને પદને ડાબીથી જમણી લાવીએ, x વર્ગનું સ્થાન ફેરવીએ તો પ્લસ થઈ જશે, 27 xનું સ્થાન ફેરવીએ તો માઇનસ 27 x, અને 182 તો એ પ્લસ જ છે બરાબર 0। તો આ મેળવ્યું આપણને દ્વિઘાત સમીકરણ। હવે એનો ઉકેલ આપણે અવયવીકરણની રીતથી મેળવવાનો છે। પહેલાં જોઈ લઈએ તો એ પૂર્ણવર્ગ ત્રિપદી નથી, કારણ કે અંતિમ પદ પૂર્ણવર્ગ નથી। પ્રથમ પદનો સહગુણક 1 છે, અંતિમ પદનો સહગુણક 182 બરાબર આપણને બંનેનો ગુણાકાર જોઈએ તો આપણને શું મળશે, તો કે 182। 182ના બે એવા અવયવ આપણે શોધવાના છે કે જેમનો સરવાળો 27 થવો જોઈએ। હવે 182ના બે અવયવ આપણે મેળવીએ તો 182 ડાયરેક્ટ, જો આપણને ખ્યાલ નહીં આવે તો આ રીતે એના અવયવ પાડી શકાય, 9 દુ 18, 2 એકા 2, 7 13 સત્તા 91, કારણ કે 91ના બીજા કોઈ અવયવ નથી, 13 એકા 13। હવે આપણે બે અવયવ શોધીએ કે જેમનો સરવાળો 27 થાય, તો સ્પષ્ટ આપણને દેખાય છે 7 દુ 14 અને બીજો અવયવ 13, 14 ને 13 27, તો 14 અને 13। હવે સરવાળો કરી અને 27, પણ 27 કેવા જોઈએ છીએ માઇનસ, તો બંને અવયવની નિશાની માઇનસ આપીએ, સરખી નિશાની આપતા સરવાળો થશે, પણ માઇનસ 27 લાવવાનો હોવાથી બંનેની નિશાની કઈ આપવી પડશે, માઇનસ। હવે બંને અવયવને આપણે 27ના સ્થાને ગોઠવી દઈએ
तो एक्स नो स्क्वेर माइनस 14x माइनस 13x प्लस 182 बराबर 0। बब्बे पद माथी कॉमन लईए तो प्रथम बे पद नी अंदर थी एक्स स्क्वेर माइनस 14x एटले के एक्स कॉमन निकल से एक्स माइनस 14 माइनस अने प्लस माथी कॉमन काढ़िए तो माइनस आवशे 13 अने 182 तो 182 ना बे अवयव आपणने 14 अने 13 मिला तो 182 ना अवयव में 13 होई शके। प्रथम पद एटले के 13x में 13 छे तो 13 कॉमन लईए प्लस माथी माइनस कॉमन लीधुं तो माइनस वधशे 182 माथी 13 लेवाई गया तो केटला मळशे 14 बराबर 0। कॉमन अवयव तरीके एक्स माइनस 14 बीजो अवयव से एक्स माइनस 13 बराबर 0। बन्ने अवयवनी किंमत 0 लईए तो एक्स माइनस 14 बराबर 0 अथवा एक्स माइनस 13 बराबर 0। हवे एक्स ने आपणे करता बनाववा माटे 14 नुं स्थान फेरवीए तो एक्स बराबर 14 अथवा एक्स बराबर 13। तो आ रीते बे आपणने उकेल गण मळ्या एक्स बराबर 14 अने एक्स बराबर 13। तो आपणे कही शकीए के प्रथम संख्या 14 अथवा 13 होई शके तो बीजी संख्या 13 अथवा 14 होई शके। तो लखी शकाय के मागेली बन्ने संख्याओ तेर अने 14 मळे। हवे जो आपणे जोई शकीए कि जेमनो सरवाळो थाय छे 27 अने गुणाकार करवा जईए तो आपणने मळे छे 182। હવે એ જ રીતે આપણે આગળના દાખલામાં જોઈએ તો જેના વર્ગોનો સરવાળો 365 હોય, દાખલા નંબર 4 છે, જેના વર્ગોનો સરવાળો 365 થાય એવી બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યાઓ શોધવાની છે। ક્રમિક સંખ્યાઓ, તો ક્રમિક સંખ્યાઓને ધારવા માટે કઈ રીતે આપણે ધારી શકીએ તો એવો એક દાખલો આપણે આગળ જોઈ ગયા છીએ। ક્રમિક સંખ્યા ધારવા માટે એક પ્લસ કરવામાં આવે છે। तो प्रथम संख्या आपणे धारी लईए, धारो के प्रथम संख्या एक्स छे, तेथी बीजी क्रमिक संख्या एक्स प्लस 1 थशे। કોઈપણ સંખ્યાની ક્રમિક સંખ્યા શોધવા માટે એમાં એક્સ પ્લસ કરવામાં આવે છે। હવે બંને ક્રમિક સંખ્યાઓના વર્ગનો સરવાળો 365 આપ્યો છે, વર્ગ કરવાનો છે અને સરવાળો કરવાનો છે ત્યારે આપણને 365 મળશે। તો સમીકરણ મેળવવા માટે પ્રથમ પદ પ્રથમ સંખ્યાનો સ્ક્વેર એટલે એક્સનો વર્ગ, પહેલી સંખ્યા આપણે એક્સ છે, બીજી સંખ્યા છે એક્સ પ્લસ 1 એનો વર્ગ તો એક્સ પ્લસ 1નો સ્ક્વેર, બંને સંખ્યાના વર્ગનો સરવાળો કર્યો તો એ આપણને મળશે 365। હવે આપણે એનું સાદુરૂપ આપીએ તો પ્રથમ સંખ્યા છે એક્સ, એનો વર્ગ એટલે એક્સનો વર્ગ પ્લસ એક્સ પ્લસ 1 આખાનો સ્ક્વેર, તો એક્સ પ્લસ 1 આખા પદનો સ્ક્વેર આપેલો છે એટલે દ્વિપદીના વર્ગનું વિસ્તરણ થશે। આગળ આપણે જોઈ ચૂક્યા છીએ પ્રથમ પદનો વર્ગ તો એક્સનો વર્ગ, મધ્યમ પદની નિશાની પ્લસ, બે ગુણ્યા પ્રથમ પદ અને ગુણ્યા બીજું પદ એટલે 2x પ્લસ બીજા પદનો વર્ગ એટલે 1, 365ને આપણે અંદર લઈ લઈએ ડાબી બાજુ તો માઇનસ 365 બરાબર 0। એક્સનો વર્ગ વત્તા એક્સનો વર્ગ બંને પ્લસ છે એટલે સરવાળો થશે 2xનો સ્ક્વેર પ્લસ 2x માઇનસ 365 પ્લસ 1 વિરુદ્ધ નિશાની એટલે બાદબાકી માઇનસ 364 બરાબર 0। હવે જોઈ શકાય છે પ્રથમ પદમાં 2 છે, બીજા પદમાં 2 છે, આમાંથી પણ 2 આપણે કોમન લઈ શકીએ તો 2 કોમન લઈએ, એક્સનો વર્ગ વધશે પ્લસ એક્સ માઇનસ
182 बराबर 0। हवे बे गुणाकार में छे एनुं स्थान फेरवीए एटले के डाबी बाजू थी जमणी बाजू लई जाइए तो 0 ना छेद में एटले आपणने 0 मळशे। એટલે આપણું દ્વિઘાત સમીકરણ મળી જશે એક્સ વર્ગ પ્લસ એક્સ માઇનસ 182 બરાબર 0। આ થયું આપણું દ્વિઘાત સમીકરણ। હવે એના ઉકેલગણ માટે જોઈએ તો અવયવીકરણની રીતથી આપણે ઉકેલ શોધવાનો છે। એક્સ વર્ગ પ્લસ એક્સ માઇનસ 182 બરાબર 0। પ્રથમ પદનો સહગુણક એક, અંતિમ પદનો 182 બરાબર 182। હવે છેલ્લું પદ માઇનસ હોવાથી આપણે બાદબાકી કરી અને એક લાવવાનો છે। હમણાં જ આપણે આગળના દાખલામાં જોયું કે 182ના બે અવયવ મળશે 14 અને 13। 14માંથી 13 બાદ કરીએ તો આપણને 1 મળશે। 1 છે એ પ્લસ લાવવાનો હોવાથી મોટો અવયવ પ્લસ, નાનો અવયવ માઇનસ। બંને અવયવને એક્સના સ્થાને ગોઠવી દઈએ તો એક્સનો વર્ગ પ્લસ 14x માઇનસ 13x માઇનસ 182 બરાબર 0। બબ્બે પદમાંથી કોમન લઈએ, એક્સ કોમન લેતા એક્સ પ્લસ 14 માઇનસ, બંને પદની નિશાની માઇનસ હોવાથી કોમન નીકળશે માઇનસ। 13 એકા 13 અને 14 × 13 એટલે 182 એટલે 13 કોમન લઈ શકાય। એક્સ માઇનસમાંથી માઇનસ કોમન લીધું તો આપણને પ્લસ મળશે। 182માંથી 13 કોમન લેતા 14 મળશે બરાબર 0। કોમન અવયવ આપણી પાસે એક્સ પ્લસ 14, બીજો અવયવ તો એક્સ માઇનસ 13નો બનાવીએ બરાબર 0। બંને પદની કિંમત 0 લઈએ તો એક્સ પ્લસ 14 બરાબર 0 અથવા એક્સ માઇનસ 13 બરાબર 0। તેથી એક્સ બરાબર સ્થાન ફેરવીએ માઇનસ 14 અથવા એક્સ બરાબર 13। તો આ રીતે આપણને બે ઉકેલગણ મળી શકે। હવે આપણે પ્રથમ સંખ્યા એક્સ ધારી છે તો એ ઋણ ન લેતા આપણે પ્લસ લઈએ એટલે એક્સ બરાબર 13 લઈશું તો લખી શકાય પ્રથમ ક્રમિક સંખ્યા 13 અને બીજી ક્રમિક સંખ્યા x પ્લસ 1 એટલે એક્સના સ્થાને 13 લઈએ તો બીજી સંખ્યા મળે 14। તો મિત્રો, આ રીતે કૂટ પ્રશ્નને ઉકેલી શકાય। વધારે માહિતી મેળવવા માટે ખાસ અમારા વિડીયો જોતા રહેજો। જય જય ગરવી ગુજરાત।